રિયાદના નવારાવપુરા પાસેની ઘટના છે. બે કોમ વચ્ચે નજીવી તકરાર બાદ જૂથ અથડામણ થઈ છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. બાઇક પાર્ક કરવાની બાબતે તકરાર થઈ પથ્થરમારાની ઘટનામાં બે વ્યક્તિને ઇજા પહોંચી છે. તો ટોળાએ બે વાહનો પર તોડફોડ કરીને નુકસાન પણ કર્યું છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. તો બાઇક પાર્ક કરવાના મામલે નજીવી બાબતે અથડામણ થઈ હતી. ટોળાએ બે વાહનો પર તોડફોડ કરીને નુકસાન પણ પહોંચાડ્યું છે. ત્યારે પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. તો ખેડા નડિયાદના નવારાવપુરા પાસેની આ ઘટના છે. ગઈકાલે રાત્રે આ ઘટના બની હતી. બે કોમ વચ્ચે નજીવી બાબતે તકરાર થઈ અને જૂથ અથડામણ થઈ હતી. ત્યારે પથ્થરમારાની ઘટનામાં બે વ્યક્તિને ઇજા પણ પહોંચી છે. ટોળાએ બે વાહનો પર તોડફોડ કરીને નુકસાન કર્યું હતું. પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા યોગેન્દ્રજી પાસેથી. યોગેન, જે રીતે બાઇક પાર્ક કરવાની નજીક બાબતે આ તકરાર થયેલી જોવા મળી રહી છે, શું વધુ માહિતી? નવા રાવપુરાની ઘટના છે. મોડી રાતે બાઇક પાર્ક કરવા બાબતે સામાન્ય ઝઘડો થયો હતો. ત્યારબાદ બે જૂથના ટોળે ટોળા સામસામે આવી ગયા હતા અને એકબીજા સાથે મારામારી શરૂ કરી દીધી હતી. વાત પથ્થરમારા સુધી પહોંચી ગઈ હતી અને ત્યારબાદ બે સાધનોની તોડફોડ પણ કરવામાં આવી હતી. સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરાતા ડીવાયએસપી સહિતનો ઉચ્ચ પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી ગયો હતો. ફાયર બ્રિગેડને ઓન સ્ટાર્ટ ઘટનાસ્થળ પર આવી જતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી બધાને રાત્રે ઘરે મોકલી દેવામાં આવી અને મામલો શાંત પાડવામાં આવ્યો હતો. જી જી જી, આભાર યોગેન માહિતી આપવા બદલ. તો નજીવી બાબતે તકરાર થઈ અને તેનું મોટું સ્વરૂપ ધારણ થયું.